नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एसपी अने सीसी सब्जेक्ट में तमारुं स्वागत छे। आजे आपणे विभाग एक नुं चेप्टर त्रीजुं वाणिज्यिक पत्रनो बाह्य देखाव ए भणीशुं। आगळना चेप्टर में आपणे शीखी गया के वाणिज्य पत्र व्यवहार ए माहिती संचारनुं एक माध्यम छे अने ज्यारे वाणिज्य पत्र व्यवहार करवामां आवे त्यारे पत्र व्यवहार केवी रीते करवो એની અમુક લાક્ષણિકતા એ મહત્વ આપણે શીખી ગયા કે જ્યારે પત્ર વ્યવહાર થાય તો સાત પ્રકારના લક્ષણ ધરાવે છે, જેમાં સચોટતા, તર્કબદ્ધતા વગેરે વિશે આપણે ચર્ચા કરી છે। આજે આપણે પત્રના બાહ્ય દેખાવ વિશે ચર્ચા કરીશું। પત્રનો બાહ્ય દેખાવ એટલે શું? તો જ્યારે પત્ર લખવામાં આવે અને એ લખેલો પત્ર પત્ર મેળવનાર વ્યક્તિ સુધી પહોંચે ત્યારે સૌથી પહેલા તો એના હાથમાં પરબીડિયું આવે છે અને પછી એના હાથમાં અંદરનો પત્ર ખુલે છે। તો આવો પત્ર જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિ પાસે પહોંચે ત્યારે એ બહારથી જે દેખાય છે એ એનો બાહ્ય દેખાવ છે। અંદરના લખાણ સિવાયની જે વસ્તુ છે એનો સમાવેશ પત્રના બાહ્ય દેખાવમાં થાય છે। વાણિજ્યિક પત્ર વ્યવહારમાં પત્રનો બાહ્ય દેખાવ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે। તો આવા બાહ્ય દેખાવમાં પત્રની નીચેની બાજુએ
વ્યવસ્થિત લખાણ અંદર સમાઈ શકે છે, કોઈ લખાણ છે એ ફાઇલિંગ કરવા કરતા સમય કપાઈ જતું નથી. ચોથું છે ગડી કે શર્ટ. પત્ર લખ્યા પછી એને પરમીડિયામાં પેક કરવામાં આવે તો જ્યારે પત્ર લખી અને પરમીડિયામાં પેક કરવામાં આવે ત્યારે પરમીડિયાની સાઈઝ અને પત્ર કેટલી વાર વાળવો, ફોલ્ડ કરવો એ પણ ખૂબ જ મહત્વનું છે. જો નાનું પરમીડિયું પસંદ કરવામાં આવે તો પત્રને કેટલી બધી વાર વાળવો પડે, મરોડવો પડે, ફાઇલ કરવો પડે. તો પત્ર મેળવનાર વ્યક્તિ આવો પત્ર મેળવે તો પત્ર મોકલનાર વ્યક્તિની સારી છાપ ઊભી થતી નથી, લૂંચા જેવું લાગે. એટલે જ્યારે પત્ર લખવામાં આવે ત્યારે ગળી કે સળ કેટલી હોવી જોઈએ તો એના માટે પણ આપણને ચોક્કસ માપ આપ્યું છે કે વધુમાં વધુ ત્રણ ગળીથી જ પત્ર ફોલ્ડ કરવો જોઈએ. એક ઊભી ગળી અને બે આડી ગળી રાખી અને પત્ર પેક કરી અને મોકલવો જોઈએ, જેથી પત્ર મેળવનાર વ્યક્તિ એને સરળતાથી ખોલી શકે અને એને ફાઇલ કરવામાં પણ ઊભી સળ પાડેલી હોય તો ફાઇલ કરવાની પણ સરળતા રહે. તો આવી રીતે પત્રમાં સળ અથવા તો ગળી પાડી આપણે જે સંકેલીએ છીએ એવી રીતે સરસ ફોલ્ડ કરી અને પરમીડિયામાં પેક કરવો જોઈએ. પાંચમું છે પરમીડિયું. પરમીડિયું એટલે કે ઉપરનું કવર, એન્વેલોપ. પરમીડિયું પસંદ કરતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવાનું હોય છે કે પરમીડિયું છે એ પત્રના અનુરૂપ હોવું જોઈએ, ખૂબ જ મોટું અથવા તો ખૂબ જ નાનું હોવું જોઈએ નહીં. ઘણી વખત પત્રની સાથે સાથે અમુક વસ્તુઓ બિડાન તરીકે પણ આપવામાં આવતી હોય છે. તો આ જેટલી વસ્તુઓ હોય, જેટલા કાગળો હોય એ પ્રમાણમાં પરમીડિયાની પસંદગી થવી જોઈએ. મોટાભાગે આલુ પરમીડિયું છે એ અત્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં જોવા મળે છે કે જે જમણી બાજુએ ઉપરની તરફ ખુલે છે. તો પરમીડિયું પસંદ કરતી વખતે અંદરના કાગળને અનુરૂપ હોય એવું પરમીડિયું પસંદ કરવું જોઈએ. ઘણી કંપનીઓ, LIC, બેંક અને વેપારી પેઢીઓ છે એ વિન્ડો એન્વેલોપ એટલે કે બારીવાળા પરમીડિયાનો ઉપયોગ કરતી હોય. બારીવાળું પરમીડિયું એટલે શું? તો અમુક ભાગ એમાં કપાયેલો જોવા મળે છે અને એ કપાયેલા ભાગ ઉપર પ્લાસ્ટિકને કવર કરી દીધેલું હોય છે. હવે જ્યારે એમાં પત્ર મૂકવામાં આવે ત્યારે પત્ર મેળવનાર વ્યક્તિનું આંતરિક સરનામું એમાં દેખાય એવી રીતે એને એમાં મૂકવામાં આવે પરમીડિયા, કે જેથી કરી અને પરમીડિયાની ઉપર એ વ્યક્તિનું એડ્રેસ લખવું પડતું નથી. તો અમુક પેઢીઓ છે એ આ રીતે વિન્ડો એન્વેલોપ કે બારીવાળા પરમીડિયાનો પણ ઉપયોગ કરતી જોવા મળે છે. તો જ્યારે પરમીડિયું પસંદ કરવામાં આવે ત્યારે એ પરમીડિયું પહેલાં પરમીડિયું વ્યક્તિના હાથમાં આવે અને પછી અંદરનો પત્ર અને વિડાણ વ્યક્તિના હાથમાં આવે. એટલે પરમીડિયું છે એ વ્યવસ્થિત, દેખાવમાં આકર્ષક, અંદરના કાગળને અનુરૂપ હોવું જોઈએ. અંદર સફેદ કાગળ વાપરો હોય તો પરમીડિયું એના અનુસંધાને હોવું જોઈએ. અંદર જો આછા રંગના બીજા કાગળો વાપરા હોય, આછો ગુલાબી, આછો પીળો, આછો વાદળી, તો પરમીડિયું પણ એને અનુરૂપ વાપરવું જોઈએ. એટલે પરમીડિયું મેળવનાર વ્યક્તિ એ પરમીડિયાને ખોલી અને પત્ર મેળવે છે ત્યારે વાંચવાની આતુરતા દર્શાવે છે. છેલ્લું છે પરમીડિયા પરનું લખાણ. સામાન્ય રીતે પરમીડિયા પર જમણી બાજુએ પત્ર મેળવનાર વ્યક્તિનું નામ, સરનામું, પિનકોડ નંબર વગેરે લખવામાં આવે છે અને ડાબી બાજુએ પત્ર મેળવનાર વ્યક્તિની વિગતો દર્શાવવામાં આવે છે. ઉપર રજિસ્ટર AD અથવા તો બુક પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ કે અંગત કે એવું જે કંઈ પણ લખાણ હોય એ સૌથી ઉપરના ભાગમાં કરવામાં આવે છે. મોટાભાગે જ્યારે આમંત્રણ આપતા પત્ર કે સેલિબ્રેશનના પત્રો લખવામાં આવે ત્યારે મોકલનાર વ્યક્તિનું સરનામું એમાં પાછળની બાજુ પણ દર્શાવેલું હોય છે. તો આવી રીતે પરમીડિયા ઉપરના લખાણ પણ મરોડદાર અક્ષરમાં અને સ્પષ્ટ, સચોટ રીતે અને સંક્ષિપ્તમાં થયેલું હોવું જોઈએ અને પિનકોડ નંબર એમાં ખાસ દર્શાવવા જોઈએ. તો જ્યારે પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે આપણે આ છ બાબતોને ધ્યાનમાં રાખીએ તો પત્ર એકદમ આકર્ષક દેખાય છે. પત્ર મેળવનાર વ્યક્તિ પહેલા પત્ર વાંચતો નથી, પહેલા પરમીડિયું હાથમાં લે છે અને એ પરમીડિયાને આધારે એ પત્ર ખોલે છે. તો જ્યારે પરમીડિયું આકર્ષક ન હોય તો પત્ર મેળવનાર વ્યક્તિ એને વાંચવાની તત્પરતા દર્શાવતો નથી અને વાણિજ્યિક પેઢીઓ માટે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે પત્ર એટલો આકર્ષક એટલે આપણે ડિઝાઇન કેવું કંઈ કરવાનું નથી, પણ જે લખાણ લખીએ છીએ વ્યવસ્થિત અને કાગળ અને પરમીડિયું એના અનુરૂપ જો લખવામાં આવે તો પત્ર મેળવનાર વ્યક્તિ એને વાંચવાની તત્પરતા દાખવશે અને એ રીતે વાણિજ્યિક બાબત
बाबतो छे ए एकबीजा समक्ष सरळताथी पहोंची शकशे। तो आ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને હવે પછીના આપણે પત્ર વ્યવહારો કરવાના છે। પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો જે આપણે 1 થી 6 અભ્યાસ કર્યો એ તમારું હોમવર્કમાં લખવાની છે અને સ્વાધ્યાયના પ્રશ્નો આપતો દરેક ચેપ્ટર પૂરું થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે વાંચવાના જ હોય એટલે દરેક ચેપ્ટર પૂરું થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્નો ટિક કરી અને વાંચતું રહેવું। કઈ પ્રશ્ન હોય તો રજૂ કરશો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું।